गुड मॉर्निंग बाळकों, आज आप गुजराती विषय भणीशुं। तेमां आपणने आपेली छे प्रवृत्ति। प्रवृत्तिमां आपणने शुं आप्युं छे के पगला वाँचो अने लखो। तेमां आपणने शब्दों अने वाक्यों आपेला छे, ते आपणे सामेना खानामां जोईने लखवाना छे अने वाँचता जवाना छे। तो सौ प्रथम आपणने अहीं शुं आपेलुं छे, र रमकडानो र, म मरचानो म, तेने शुं वचाय र म। पछी अहीं आपणने आपेलुं छे, न नगारानो न, व वहाणनो व, ल लखोटानो ल, र रमकडानो र, म मरचानो म। एने केवी रीते वाँचीशुं? न व ल र म। एना पछी आपणने आपेलुं छे, न नगारानो न, व वहाणनो व, ल लखोटानो ल, र रमकडानो र, म मरचानो म, त तलवारनो त, र रमकडानो र, म मरचानो म। एने आपणे केवी रीते वाँचीशुं? न व ल र म त र म। એના પછી આપણને અહીં આપેલું છે, ન નગારાનો ન, વ વહાણનો વ, લ લખોટાનો લ, ગ ગણપતિનો ગ, મ મરચાનો મ, ત તલવારનો ત, ખ કલમનો ક, ર રમકડાનો ર। તેને આપણે કેવી રીતે વાંચવાનું છે? ન વ લ ગ મ ત ક ર। તેવી જ રીતે આપણને આપણે જેવી રીતે અહીં લખેલું છે એ સામે લખ્યું, તેવી જ રીતે નીચે પણ અહીં આપણે વાંચતા જવાનું છે અને લખતા જવાનું છે। અહીં શું આપેલું છે આપણને? જ જમરૂખનો જ, મ મરચાનો મ, તેને આપણે એમ વાંચવાનું છે જ મ। તેવી જ રીતે અહીંયા ભ ભમરડાનો ભ, ર રમકડાનો ર, ત તલવારનો ત, જ જમરૂખનો જ, મ મરચાનો મ, તેને આપણે કેવી રીતે વાંચીશું? ભ ર ત જ મ। પછી અહીંયા આપણને આપેલું છે ભ ભમરડાનો ભ, ર રમકડાનો ર, ત તલવારનો ત, જ જમરૂખનો જ, મ મરચાનો મ, અણ ફેણનો અણ, જ જમરૂખનો જ, મ મરચાનો મ, તેને આપણે કેવી રીતે વાંચીશું? ભ ર ત જ મ ણ જ મ। એવી જ રીતે આપણને અહીં આપેલું છે ભ ભમરડાનો ભ, ર રમકડાનો ર, ત તલવારનો ત, ગ ગણપતિનો ગ, ર રમકડાનો ર, મ મરચાનો મ, જ જમરૂખનો જ, મ મરચાનો મ। એમાં આપણે શું વચાય? ભ ર ત ગ ર મ જ મ। આપણે શાંતિથી વાંચતું જવાનું છે અને સામે લખતું જવાનું છે। આપણે આમાં એવી રીતે વાંચવાનું, ર મ ન વ લ ર મ, ન વ લ ર મ ત ર મ, ન વ લ ગ મ ત ક ર। આપણે અહીં સામે આપેલું છે એ પ્રમાણે આપણે જોઈને અહીંયા લખ્યું, તેવી જ રીતે આ પાનામાં તમે લખ્યું છે એવી જ રીતે તમારે આ પેજ પર લખવાનું છે। પછી પાછળ આપણને આપેલું છે, શું આપેલું છે? કાથી ઘના વાંચો અને લખો। સૂચના આપેલી છે એ પ્રમાણે તમારે આ ટપકાવાળા કાથી ઘના આપેલા છે એ તમારે ટપકાવાળા ઘૂંટવાના છે એની ઉપર, અને પછી તમારે નીચે જોઈને નીચે લખવાનું છે। તો આપણે શરૂઆત કરીએ, કને કાનો કા, ખને કાનો ખા, ગને કાનો ગા, ઘને કાનો ઘા, છને કાનો ચા, છને કાનો છા, જને કાનો ઝા, ઝને કાનો ઝા, ટને કાનો ટા। અહીં આપણને આપેલું છે કને કાનો કાય આપણે ટપકાવાળા જોડીએ, એવી જ રીતે તમારે નીચે ખાનામાં લખવાનું છે। શું લખવાનું? કને કાનો કા, ખને કાનો ખા, ગને કાનો ગા, ઘને કાનો ઘા, ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો ઝા, ઝને કાનો ઝા, તને કાનો ટા।
એવી જ રીતે તમારે અહીંયા ટપકાવાળા આપેલા છે તે ઘૂંટવાના છે અને નીચેના ખાનામાં લખવાના છે. શું લખીશું આપણે? ઠને કાનો ઠા, ડને કાનો ડા, ધને કાનો ઢા, અણફેણને કાનો અણા, તને કાનો તા, થને કાનો થા, ધને કાનો દા, ધને કાનો ઢા, નને કાનો ના. આપણે અહીંયા ટપકાવાળા જોડીએ એવી જ રીતે આપણે નીચેના ખાનામાં લખવાના છે. ધને કાનો ઠા, ધને કાનો ડા, ધને કાનો ઢા, અણને કાનો અણા, ધને કાનો તા, ધને કાનો થા, ધને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના. અહીંયા આપણને આપેલું છે પાથી વા, તે ટપકા સાથે આપણે જોડવાનું છે. પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, મને કાનો વા. શું આપેલું છે આપણે ઉપર અહીંયા, એવી જ રીતે આપણે નીચેના ખાનામાં લખવાનું છે. પા, બને કાનો પા, બને કાનો બા, બને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, વને કાનો વા, લને કાનો લા, વને કાનો વા. એવી જ રીતે અહીંયા આપણને શું આપેલું છે એ આપણે જોડવાનું છે. શને કાનો શ્યા, સને કાનો શ્યા, સને કાનો સા, અને કાનો આ, અરને કાનો અળા, શને કાનો ક્ષા, નને કાનો ના. તેવી જ રીતે સારા અક્ષરે આપણે નીચેના ખાનામાં લખવાનું છે. શને કાનો શ્યા, શને કાનો શ્યા, સને કાનો સા, હરને કાનો હળા, હરને કાનો હળા, ક્ષાને કાનો ક્ષા, જ્ઞાને કાનો ના. આપણે અહીંયા જેમ આપણને ટપકા આપેલા છે તે જોડીને આપણે નીચેના ખાનામાં જોઈને લખ્યા, તેવી જ રીતે અહીંયા કાર્થિક ના ખાના પૂરતી કરો. આપણે અહીંયા ખાના પૂરતી કરવાની છે. જો કા આપેલું છે તે અહીંયા ખાનામાં કંઈ આપેલું નથી, તેવી જ રીતે આપણે અહીંયા ખાના પૂરતી કરવાની છે. કને કાનો કા પછી શું આવે? કને કાનો ખા, શું આવે? ખને કાનો ખા, ખટારા ન ખ, પછી શું આવે? ગણપતિનો ગ, ગને કાનો ગા, પછી શું આવે? ઘને કાનો ઘા, પછી શું આવે? ચને કાનો ચા, પછી શું આવે? છને કાનો છા. પછી આપણને શું આપેલું છે અહીંયા? જને કાનો જા તો આપેલો જ છે, તો જ પછી શું આવે? જબલાનો જ, જને કાનો જા, પછી શું આવે? ટને કાનો ટા, પછી શું આવે? ઠને કાનો ઠા, પછી શું આવે? ડને કાનો ડા, પછી શું આવે? ઢને કાનો ઢા, અણને કાનો અણા. પછી આપણને અહીંયા તને કાનો તા તો આપેલો જ છે, તને કાના તા, પછી શું આવે? ઠને કાનો ઠા, ડને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના, પને કાનો પા. પછી અહીંયા આપણને ફને કાનો પા તો આપેલો જ છે, ફને કાનો ફા, પછી શું આવે? બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો મા આપેલો જ છે. અહીંયા યને કાનો યા, યને કાનો રા, લાને કાનો લા, વાને કાનો વા. શરણાઈનો શ આપેલો જ છે, શને કાનો શા, પછી શું આવે? શાને કાનો શા, પછી શું આવે? સને કાનો સા, હને કાનો હા, અળને કાનો અળા, ક્ષાને કાનો ક્ષા, અને જ્ઞાને જ્ઞાનો જ્ઞા આપણને આપેલો જ છે. જેવી રીતે આપણે અહીંયા કને કાનો ખાના પૂરતી કરી, કને કાનો કા લખ્યું, કાથી જ્ઞા લખ્યું, અહીંયા કાથી જ્ઞા ખાના પૂરતી કરી, તેવી જ રીતે તમારે શાંતિથી સારા અક્ષરે આ બાજુના પાના પર
આ કૂટવાના છે, કાર્તિકના કૂટવાના છે, કાર્તિકના અહીં લખવાનું છે, તેવી જ રીતે કાર્તિકના અહીં પણ લખવાનું છે।